करिए तो આજનું શુભત્વ શું છે, અશુભત્વ શું છે, આ સાથે આજનો શ્રેષ્ઠ મંત્ર કયો છે અને કઈ વસ્તુનું દાન કરવું છે? શુભત્વની જો વાત કરીએ તો સેના દ્વારા શુભત્વની પ્રાપ્તિ થાય તો સર્વજ્ઞે સર્વ વરદે સર્વ દુષ્ટ ભયંકરી સર્વ દુઃખ હરે દેવી મહાલક્ષ્મી રે નમોસ્તુતે. મહાલક્ષ્મીની પૂજા, મહાલક્ષ્મીની ઉપાસના ભગવાન ગણપતિની સાથે કરવી જોઈએ. તમે જોજો ચાંદીના સિક્કાની અંદર પણ બે દેવતાઓ દેખાય, એક ભગવાન ગણપતિ દેખાય અને એક મહાલક્ષ્મી દેખાય. કદાચ તમારી પાસે જો આ સિક્કો હોય તો આજે એની પૂજા કરજો અને એનું જે જળ તૈયાર થાય એ આખા ઘરની અંદર એને છાંટજો. કદાચ સિક્કો ન હોય તો સોપારી પર પણ પૂજા કરી શકાય છે. બીજું, મહાલક્ષ્મીની ઉપાસના કરતા હોઈએ ત્યારે રક્ત પુષ્પેશુ પૂજિતમ, આજના દિવસ માટે ભગવાન ગણપતિની અને મા ભગવતી મહાલક્ષ્મીની પૂજા જો ગુલાબ દ્વારા કરવામાં આવે, ગુલાબના પુષ્પ ચડાવીને પૂજા કરવામાં આવે તો ગુલાબના પુષ્પથી કરેલી પૂજા શુભત્વને પણ આપશે, શાંતિ પણ પ્રદાન કરશે, મતલબ શુભત્વ આ દ્વારા આપણને પ્રાપ્ત થશે. હવે ઘણી વખત તમારા વિચારો ખંડિત હોય, તમારા ઘરની અંદર વસ્તુઓ કોઈ ખંડિત હોય, માનો કાચ નથી અને ઘડિયાળ ટીંગાડીને રાખો છો, તમને તકલીફ રહેવાની. કોઈ પણ વસ્તુ ખંડિત હશે એ આજના દિવસ માટે નુકસાન કરાવડાવશે. તો આવી વસ્તુઓથી દૂર રહેવું એ શુક્રવારના દિવસે ખાસ તમને સલાહ આપવામાં આવે છે કે આવી વસ્તુઓથી દૂર રહેવું. શુક્રવાર એટલે લક્ષ્મી, લક્ષ્મીની વૃદ્ધિ થાય જેના કારણે દાન દેવાની ઈચ્છા થાય એ પહેલા મંત્ર કરવો પડશે. તો મંત્ર માટે ઓમ હ્રીમ શુક્રાય નમઃ, આ મંત્ર શુભત્વને આપવાવાળો મંત્ર છે. શુક્ર કવચ અથવા શુક્ર પાઠ કરવામાં આવે તો પણ સારી સફળતા મળે, સાથે સાથે સંકટનાશન ગણેશ સ્તોત્ર અને શ્રી સૂક્તનું પારાયણ કરવામાં આવે તો પણ સારી સફળતાની પ્રાપ્તિ થાય. મંત્ર માટે આ છે. મંત્ર પછી જે દાન આપવાની વાત કરીએ તો આજે સફેદ વસ્તુઓનું દાન કરવું જોઈએ. ચોખાનું દાન કરી શકાય, દૂધનું દાન કરી શકાય, ભાત જે છે એની અંદર દહીં નાખી અને પ્રસાદ તરીકે માતાજીને ધરાવી પોતે લઈ શકાય અથવા વહેંચી શકાય. આ બધું કરવાથી ખૂબ જ શુભત્વની પ્રાપ્તિ થાય. જય ગણેશ. બિલકુલ મહેન્દ્રભાઈ, આપનો આભાર ચર્ચામાં જોડાયા. દર્શક મિત્રોને પંચાંગ, રાશિ, ભવિષ્ય, દિન વિશેષ અંગેની તમામ માહિતી આપી. તો દર્શક મિત્રો, જો આપ જ્યોતિષ આચાર્ય ડોક્ટર મહેન્દ્રભાઈ પંડ્યાનો સીધો જ સંપર્ક કરવા ઈચ્છતા હોય તો આપ તેમનું સરનામું નોંધી લેશો. આ સાથે ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરી આજ સમયે મહેન્દ્રભાઈ સાથે મળીશું. રજા આપશો.